ભરૂચમાં ગણેશ ચતુર્થીની ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે યુનિટી બ્લડ સેન્ટર અને એક હોટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અન્ના હજારેએ કેજરીવાલને લખેલા પત્ર સંદર્ભે ભાજપ પ્રદેશ અધ્યક્ષે કેજરીવાલા પહેલેથી જ ગરબડ અને દેશ માટે કાયમી ગરબડી કરતા જ રહેશે તેવું નિવેદન આપ્યું હતું. ભરૂચ જિલ્લામાં બુધવારે તમામ આધુનિક સુવિધા અને સ્ટાફ સાથે 24 કલાક સેવારત રહેનાર યુનિટી બ્લડ સેન્ટરનું સેવાશ્રમ ઇમરલેન્ડ બિઝનેસ હબ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ઉદ્ઘાટન કર્યું હતું. ઉદઘાટનમાં વિધાનસભા દંડક દુષ્યંત પટેલ, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રણા, માવતીસિંહ અતુદરિયા, ઘનશ્યામ પટેલ, ભરતસિંહ પરમાર, નીરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ વડા લીના પાટીલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રીન એન્વાયરમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટથી શૈલેષ વેરીભાઈ પટેલ અને તેમના સહયોગી મિત્ર પૈકી કમલેશભાઈ પટેલ અને વાજીદભાઈ જમાદાર દ્વારા લોકસેવા માટે હવે એ દરેક પ્રકારના લોહી તથા લોહીના ભાગો ભરૂચમાં ઉપલબ્ધ કરાવવા યુનિટી બ્લડ સેન્ટરનો પ્રારંભ કરાયો છે. જિલ્લાની આ પ્રથમ બ્લડ બેંક જે સ્ટાફ સાથે 24 કલાક સેવામાં કાર્યરત રહેશે. તમામ પ્રકારના લોહી તથા લોહીના ભાગો જે હાલમાં ભરૂચ જિલ્લામાં ઉપલબ્ધ નથી એ તમામ લોહીના ભાગો અહીંયા મળી રહેશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ બાદમાં હયાત પ્લેલેસનું પણ ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં તેઓએ અન્ના હજારેએ દિલ્હી મુખ્યમંત્રીને લખેલા પત્રો ઉપર નિવેદન આપતા કહ્યું હતું કે જે પોતે ખુરશીમાં ગરબડ છે કહેતા હતા, આજે તે અરવિંદ કેજરીવાલ પોતે જ એક ગરબડ છે અને દેશ માટે હંમેશા ગરબડી કરતા રહેશે. તો આજે અમે સાહસ કર્યું છે, તેમાં સેવા પણ છે, બિઝનેસ પણ છે, પણ સેવાનું તત્વ વધારે છે. કે કેટલીક વાર કોઈ હાઈવે પર અકસ્માત થતો હોય છે અને સગાવાળા અહીંયા હોતા નથી, ત્યારે એ બ્લડના પૈસા ચૂકવવાનું કોઈ હોતું નથી, ત્યારે ને આ બેંકમાંથી ઇમરજન્સીમાં જોઈએ એટલું બ્લડ ફ્રી મળે ત્યારે કેટલી મોટી સેવા એની થતી હોય છે. આવી એક ઉત્કૃષ્ટ ભાવના સાથે જ્યારે આ બેંક શરૂ થઈ રહી છે એના માટે હું સૌને, ડૉક્ટરને અને અન્ય ડૉક્ટર અન્ના હજારેજીને જો એક ગલતી કી થી જો ઉન્હોને વિશ્વાસ કિયા થા આજ ઉનકો લગ રહા હૈ ઓર ઇસીલિયે ઉન્હોને અરવિંદ કેજરીવાલ કો જો ચિઠ્ઠી લખી હૈ ઉન્હોને જો શરાબ કી દુકાને 31 દિન તક બંધ રહેતી થી उसके बजाय वहाँ 3 दिन कर दिए, 28 दिन और बढ़ा दिए हैं. बहुत बड़ा उसके पीछे सौदा हुआ होगा ऐसा लगता है. जो दारू पीने की जो एज है वो भी उन्होंने घटा दी है. स्वाभाविक है, अन्ना हजारे जी ने जो विश्वास किया था विश्वास टूटा है, इसलिए उन्होंने बहुत ही कड़क शब्दों में आज ये बात लिखी है. हम जब उनका पुराना वीडियो देख रहे थे तो अन्ना हजारे के हजारे जी के बाजू में बैठकर केजरीवाल जी बोल रहे थे कि कुर्सी में ही कुछ गड़बड़ है, यहाँ कोई भी आदमी उस पर बैठा है तो गड़बड़ हो जाता है और इस आंदोलन से निकलने वाला जो भी पार्टी होगी या जो भी निकलेगा वो भी अगर इस कुर्सी पर बैठेगा तो गड़बड़ हो जाएगा. ये बात उनकी बात ही आज सही साबित हो रही है. अरविंद केजरीवाल ही पहले से गड़बड़ थे, आज भी गड़बड़ है और आने वाले दिनों में पूरे देश को नुकसान करने के लिए गड़बड़ करते रहेंगे.